समग्र भारत देश ना 24 रनर्सो ए 12 कलाक रन वॉक करी वर्ल्ड नर्स डे निमित्ते देश नी नर्सो ने ट्रिब्यूट आप्यो हतो जेमा विशाल हलवा वाला सूरत शहर मा प्रथम क्रमांक पर आव्या हता। 12मी मे ना रोज लॉकडाउन ने पगले वर्ल्ड नर्स डे निमित्ते देश नी 24 रनर्सो ए 12 कलाक रन वॉक करी देश नी नर्सो ने ट्रिब्यूट आपवानुं नक्की कर्युं हतुं, जेमा 21 रनर्से आ कॉम्पिटिशन ने सारी रीते पूरुं कर्युं हतुं। सूरत शहर ना 4 रनर्स जेमा विशाल हलवा वाला, जतिन बजाज, साहेल विरानी तेमज 24 रनर्स मा एकज फीमेल एवा ख्याति पटेले भाग लीधो हतो। आ कॉम्पिटिशन मा 12 कलाक मा 63.20 किलोमीटर रन वॉक करी विशाल हलवा वाला ए शहर मा प्रथम क्रमांक मेळव्यो हतो। तेमज बीजा नंबर पर साहेल विरानी, त्रीजा नंबरे जतिन बजाज अने चौथा क्रमांक पर ख्याति पटेल आव्या हता। विशाल हलवा वाला ए वधुमा एबी न्यूज नी टीम ने जणाव्युं हतुं के आ कॉम्पिटिशन पाछळनो मुख्य हेतु देश नी नर्सो नुं सम्मान करवानो अने तेमने ट्रिब्यूट आपवानो हतो। आ अंगे खास वातचीत एबी न्यूज नी टीमे विशाल हलवावाला साथे करी हती। मारुं नाम विशाल भूपेन्द्र हलवावाला। आ 12मी मे लॉकडाउन नी एक कॉम्पिटिशन योजायेली, ए वर्ल्ड नर्स डे ना માટે કરેલી હતી કે ભાઈ આપણે બધી નર્સને ટ્રિબ્યુટ આપીએ। એના માટે આખા ઇન્ડિયામાં 24 રનર્સોએ 12 કલાક કન્ટિન્યુઅસલી રન વોક કરવાનું નક્કી કર્યું। 24માંથી 21 રનર્સ આ કામ સારી રીતે પૂર્ણ કરી શક્યા, એમાં 4 સુરતના રનર્સ હતા। એ 4 સુરતના રનર્સમાં હું, વિશાલ હલવાવાલા, ખ્યાતિબેન પટેલ જે આ 24 જણમાં એકલ્યા ફિમેલ હતા, જતીન બજાજ ને સાહિલ વિરાની, અમે ચારોએ બહુ સરસ રીતે આ ઇવેન્ટ પૂરી કરી। મેં 63 કિલોમીટર કરી, સુરતમાં મારો ફર્સ્ટ આવ્યો, સેકન્ડ નંબર પર સાહિલ વિરાની, થર્ડ નંબર પર જતીન બજાજ ને ફિમેલ્સમાં ફર્સ્ટ આવ્યા ખ્યાતિબેન, જેમણે 48 કિલોમીટર્સ કર્યું। અમે 63.20 કિલોમીટર એક્ઝેક્ટ રન કર્યું। આના નિયમમાં એવું હતું કે તમારે 12 કલાક કન્ટિન્યુઅસલી રન કરવાનું હોય, તમને ફક્ત એક લંચ બ્રેક ને એક શાવર બ્રેક મળે। મેં ફક્ત 4 મિનિટનો લંચ બ્રેક યુઝ કર્યો હતો, શાવર બ્રેક મેં લીધો નહીં હતો, ને 12 કલાક કન્ટિન્યુઅસલી વિધાઉટ સ્ટોપિંગ આપણે મૂવમેન્ટ રાખી ને આ પૂરું કર્યું। મારા પહેલાં 6 કલાકમાં 30 કિલોમીટર થયા ને પાછળના 6 કલાક જે અઘરા હોય તેમાં મેં 33 કર્યું, એટલે બોડીએ ફાઇન રિસ્પોન્ડ કર્યું, કોઈ ક્રેમ્પ્સ નહીં હતા, એટલે સારી રીતે આ ઇવેન્ટ પૂરી થઈ મારાથી। ડેફિનેટલી આ સિચ્યુએશનમાં જ્યારે બધા પોતપોતાના ઘરે શાંતિથી એસીમાં બેઠા છે ત્યારે આ લોકો સફર કરે છે ને રિસ્ક લે છે ને બધાની સારવાર કરે છે, તો આઈ એમ વેરી હેપી કે આપણે એ લોકો માટે આવી રીતનું એક નાનું ટ્રીબ્યુટ આપી શક્યા।